આજના દિન વિશેષમાં ઓગણીસ જાન્યુઆરી દેવેન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે તેમના જીવનચરિત્ર વિશે ટૂંકી માહિતી મેળવીશું એક વિદ્યાર્થી તરીકે તેમજ જનરલ નોલેજ તરીકે તમે સાંભળીને કે વાંચીને લખી શકો છો પ્રખર વિદ્વાન અને મહાઋષિ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ પંદર મે અઢારસો સત્તરના રોજ કલકત્તામાં થયો હતો દેવેન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોરના પિતા હતા તેઓ બ્રહ્મ સમાજના પ્રમુખ સદસ્ય હતા અને ઈસવીસન અઢારસો તેતાલીસમાં સમાજનું નેતૃત્વ પણ કર્યું હતું આ જ વર્ષે તેમણે તત્વબોધિની પત્રિકા પ્રકાશિત કરી આ પત્રિકા દ્વારા સામાજિક અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોનો વિરોધ કરવામાં આવ્યો અને ખ્રિસ્તી મિશનરી દ્વારા કરવામાં આવતો ધર્મપ્રિવર્તનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો દેશવાસીઓ તેમને મહર્ષિ તરીકે બોલાવતા હતા દેવેન્દ્રનાથ ધર્મના પ્રચારની સાથોસાથ શિક્ષણના પ્રચાર પ્રસારમાં વધુ રૂચિ રાખતા હતા બંગાળમાં વિવિધ સ્થળોએ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરાવવામાં તેમણે ખૂબ મદદ કરી હતી ઈસવીસન અઢારસો એકાવનમાં સ્થાપિત થયેલ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનના તેઓની સૌપ્રથમ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી સદીના મુઠ્ઠીભર શિક્ષિત ભારતીયોમાં દેવેન્દ્રનાથનું નામ ટોચ પર રહેલું છે ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના ના રોજ દેવેન્દ્રનાથનું અવસાન થયું આ ઉપરાંત ઓગણીસ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ અને લેવાયેલા નિર્ણયો વિશેનું જનરલ નોલેજ વાંચવા માટે વીડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે ઓપન કરીને તમે વાંચી શકો છો